ભુજ ખાતે દ્વારા ડુંગર પાસે સાયકલ ટ્રેક તેમજ પાથવે બનાવવામાં આવનાર છે આરટીઓ આત્મારામ સર્કલ સુધીના રિંગ રોડની બાજુમાં બ્યુટિફિકેશન માટે નવો રોડ બનાવવા સો મીટરનો ભાગ કપાતમાં લેવાનાર છે જેના કારણે અંદાજે 500 થી સાતસો જેટલા ઝૂંપડા તોડવામાં આવશે આ કાર્યનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવેલ છે જો ઝૂંપડાઓ તોડવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેઓ ભુજ સુધરાઈના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ છે આ અંગેશ્રી જાડેજાએ ચંચલડ્યુઝ સાથે વાત કરી હતી નગરપાલિકા દ્વારા જે વોકવે અને સાઇકલ ટ્રેકની વાતો છે અને સાથે સાથે નગરપાલિકા એવું ઈચ્છે છે કે ભુજનું બ્યુટિફિકેશન બતાવવાની વાત સનસેટ બતાવવાની વાત આવી બધી વાતો કરી જ્યારે વડાપ્રધાન શ્રી કચ્છ પધારવાના છે એમના નામે ચરી ખાવા માટે આજે જ્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી અને કારોબારીના ચેરમેન જે આંધળી ડોટ મૂકે છે એ આંધળી ડોટની અંદર ગરીબ માણસોના જે ઝૂંપડાઓ આજે પાંચસોથી સાતસો ઝૂંપડાઓ ગરીબ માણસોના પણ અહીંયા કને તોડવાની વાતો અહીંયા સો મી સો ફૂટ સુધી માપ મેજરમેન્ટ કરી ગયા છે તો તંત્ર શા માટે આ માપ મેજરમેન્ટ કરવા આવ્યું છે ભુજ વિભાગના ધારાસભ્યને માત્ર આ એક જ રોડ જે છે ભુજિયા રિંગ રોડ એ જ દેખાય છે સંકલનની અંદર પણ ફરિયાદ કરે નગરપાલિકાની અંદર સ્નેહ મિલનમાં પણ આ ગરીબ માણસના ઝૂંપડા જો આ ધારાસભ્યશ્રીને દેખાતા હોય અને કે એમ છે કે હું જ્યારે ભુજમાં ધારાસભ્ય તરીકે આવી ત્યારે પચાસ ઝૂંપડા હતા આ આટલા રહેવાસીઓ આપની સામે ઉપસ્થિત છે એમને પૂછો કે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા કને પોતાનો રોટલો અને ઓટલો બને આવા એક વિસ્તારમાં સુમસાન વિસ્તારમાં કોઈ આવે નહીં એ જગ્યાએ એ પોતાના કાચા પાકા મકાન બાંધી અને પોતાનું જીવન ગુજારે છે એમને શું હક છે મારે આજે જ વડાપ્રધાનશ્રીને પત્ર લખવો છે કે આપના આગમનથી ભુજના નગરજનો ખુશ થવા જોઈએ કે આપ કચ્છ પધારો જો અને ભુજને કંઈક સુખ સુવિધામાં વધારો કરશો પણ આજે આપના આગમનથી પ્રજાજનો ખુશ નથી પ્રજાજનો દુઃખી છે આજે સાતસો પરિવારને એમના રોટલા ઓટલાની એક બીક બેસી ગઈ છે કે અમારો રોટલો અને ઓટલો વડાપ્રધાન શ્રી આવે છે અને છીનુ આવવાનું છે આપને મને કહેતા બહુ દુઃખ થાય છે કે વડાપ્રધાન જ્યારે કચ્છ પધારતા હોય તો લોકોને એક ઉમંગ હોય પણ આજે લોકોને ઉમંગ મટી ચૂકી છે આવી રીતે હવાતિયા મારવા ભુજના ધારાસભ્ય અને ભુજ નગરપાલિકાના પદાધિકારીઓ જ્યારે ઉત્સુક છે માત્ર ભ્રષ્ટાચારનો હેતુ છે વડાપ્રધાન આવે એટલે કોઈ કાંઈ પૂછાણું નહીં થાય ઝડપમાં જે કાંઈ કામો કરવાના છે પાંચ પોઈન્ટ સિત્તેર કરોડના કામો માટેના હવાતિયા છે અને એમના ભ્રષ્ટાચાર માટે કરી અને આવા ગરીબ લોકોના આજે ઓટલો અને રોટલો છીનવાની જ્યારે વાત થઈ છે ત્યારે અમે વિરોધ પક્ષના નેતા તરીકે અને કોંગ્રેસના નગરસેવકો આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વડાપ્રધાનશ્રીને પત્ર લખી અને એની જાણકારી આપીએ છીએ કે તમારે જેટલું પણ બ્યુટિફિકેશન કરવું હોય ભુજીયા ડુંગર ઉપર કરો અમારી ના નથી ભુજીયો ડુંગર સુંદર બનશે સારો બનશે એનામાં અમને પણ ઘણો બધો ફાયદો થશે પણ આજે તમે હાલત જોવો તો આ ભુજિયા ડુંગરની જે આપણે જે પાડી જોઈ રહ્યા છીએ ઉપરની ગઢરાંગ જોઈ રહ્યા છીએ ગઢરાંગ સમી કરવાનો સમય નથી અને જ્યારે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયા વપરાતા હોય છે ત્યારે મારી વડાપ્રધાનશ્રી અને શ્રીના રજૂઆત છે કે પહેલી આ ગઢરાંગ થવી જોઈ આની અંદર સનસેટ પોઈન્ટ એક છે જ તો બીજો સનસેટ પોઈન્ટ શા માટે નગરપાલિકા બનાવવા માંગે છે ધારાસભ્યશ્રીને ગરીબ માણસોના ઝૂંપડા ખૂંચે છે એમને આ બાજુની સાઈડના ભુજીયાની કેમ્પ બાજુની સાઈડના પણ દબાણો ખૂંચે છે અને ભુજીયાની માધાપર સાઈડના દબાણો પણ એમને ખૂંચે છે દેવી પૂજકના લોકો માધાપર સાઈડમાં રહે છે અને એમના ઝૂંપડા જો ખાલી થાય તો માધાપરના નવયુવાનો જે એમના યુવા નેતાઓ છે એમની સાથે સરકારની જમીન ઉપર સરકારની જમીનને ખરીદી અને એમના ઉપર ઉદ્યોગો અને રિસોર્ટો બનાવવાની જે એમની ગેલછા છે આ ગેલછાના કારણે જ આ લોકો એમની નજરમાં છે અને એક બાજુથી તોડવાની વાતો ન કરે એટલે બંને બાજુની સાઈડ તોડવાની વાતો કરી અને એમની મેલી મુરાદ ને બર અને એમની મેલી મુરાદને શક્ય બનાવવાની વાતો ધારાસભ્યશ્રી કરી રહ્યા છે અમારો આની અંદર સખત વિરોધ છે આ પ્રજાજનોના જો એક પણ ઝૂપડા તોડવામાં આવશે તો અમે એ ઝૂંપડા તોડવા નહીં આપીએ અમે કોંગ્રેસ પક્ષ આ ગરીબ પ્રજાજનોની સાથે છીએ અને એમની સાથે અમારે જે કોઈ પણ આંદોલન કરવો પડશે એના માટે તૈયાર છીએ અમારે જો જેસીબીની આગળ સુઈ જવું પડશે તો અમે સુવા માટે પણ તૈયાર જીએ પહેલાં અમારા ઉપરથી જેસીબી ચલાવે અને પછી આ ગરીબ માણસના ઝૂંપડા ઉપરથી જેસીબી ચલાવે એવી અમારી માંગ છે